आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी सार सिद्धि ग्रंथनी अंदर कड़वु 31 એમાં છેલ્લે એમ આપણને બધાને સમજાવે છે કે સાચા સંત કેવા હોય, સાચો ભક્ત કેવો હોય, મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષીનો ઈશક કેવો હોય, એને ભગવાનની અંદર કેવી રીતે જોડાઈને રહેવું, મુમુક્ષુ થયો છે એનું કયું મુખ્ય કર્તવ્ય છે અને ક્યારે મુક્ત ભાવને પામ્યો કહેવાય, આવી બધી શ્રી અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિમાં જોડાવાની ઘણી બધી વાતો કરી। આગળ સ્વામી કડવું 32 એમાં લખે છે, જ્ઞાની તેહ જેને હરિની ગમજી નથી જેને નાથની મૂર્તિ અગમજી નખ શિખા નિરખી કરી છે સુગમજી નાવે કોઈ એવા સંતની સમજી। ફરીથી સ્વામીને મૂર્તિને વિશે રહેલા ભગવાનના સંત એનો એટલું બધું સ્વામી અહીં મહિમા વર્ણવે છે। સ્વામી કહે છે જ્ઞાની એ જ છે જેને ભગવાનની ગમ છે, ભગવાનની સમજણ છે, એ જ સાચો જ્ઞાની છે, નથી જેને નાથની મૂર્તિ અગમજી, કહેતા જેને ભગવાનની મૂર્તિનો ગઈકાલ જે આપણે વાત કરી હતી કે મુક્તો જે છે એવા અનાદિ મુક્તો અક્ષરધામના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો એને ભગવાનની મૂર્તિના રોમના કરોડમાં ભાગની પણ દરેક પાર્ટની ખબર છે, કારણ કે સુખના ભોગતા હતા છે અને રહેવાના, એ થયા એવું નથી, એ હતા જ, એ ભગવાનની મૂર્તિનું સુખ લૂંટતા જ હતા, એવાના યોગથી, એવાના શબ્દથી, એવાની વાતોથી, એવાના દર્શનથી આપણે પણ એવા થઈએ એના માટે આ મુક્તોએ આ ગ્રંથો લખ્યા। જેને ભગવાનની મૂર્તિ બિલકુલ અગમ નથી, કહેતા અજાણી નથી, ભૌમિયા છે, જે નખ શિખા નિરખી કરી છે સુગમજી નાવે કોઈ એવા સંતને સમજી, જેને નખથી શિખા પર્યંત એ મૂર્તિને નિરખીને સુગમ કરી દીધી છે। નાનો છોકરો હોય 2 વર્ષનો 3 વર્ષનો પગથિયા ઉતરતો હોય ને, આપણે બધાય જ્યારે નાના હોઈશું અને ત્યારે પગથિયા ઉતર ચઢ જ્યારે કરતા હોઈએ ને,
ત્યારે નાનો છોકરો પગથિયું ઉતરે અને ચડે અને તમે જોયું હોય તો એક પગ હેઠો મૂકે, થોડો ઢસડાય, પછી પડે બીજા પગથિયા પર, પાછો ફરી ઢસડાઈને ત્રીજા પગથિયા પર પડે, આમ ઉતરે, ઢસડાતો અને અથડાતો હેઠો ઉતરે. અને ચડવું હોય ને ત્યારે કેટલી વાર ચડતા ચડતા પડી જાય, મા બાપ જોતા હોય, વડીલો જોતા હોય, છતાંય પણ એને થોડી પ્રેક્ટિસ કરાવવા માટે એવું કરે અને પછી એ છોકરો ધીરે ધીરે દાદર ચડતો થાય. પણ એ જ જ્યારે 5 વર્ષનો, 7 વર્ષનો થઈ જાય, 10 વર્ષનો થઈ જાય, 25 વર્ષનો થઈ જાય, 60 વર્ષનો થઈ જાય, આપણે હવે ગમે એવા દાદર કોઈ પણ ચડવા હોય ગમે ત્યાં, દાદરના માપ ગમે તે હોય, પણ એકવાર આપણને અનુમાન 2 પગથિયામાં આવી જાય પછી આંખ બંધ કરીને ચડી જઈએ છે ને અને ઉતરી જઈએ છે ને, સુગમ થઈ ગયું. એક દિવસ ગણિતના દાખલા ગણવા અગમ હતા અને આજે આપણે હવે ગણતરી કરવી હોય તો સુગમ થઈ ગયું. ભગવાનની મૂર્તિ પણ અભ્યાસથી સુગમ થાય છે. અભ્યાસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અગમ રહે છે અને અભ્યાસ કરે એની ઉપર ભગવાન અને મોટાની કૃપા થાય અને સહેજે સહેજે એને પછી ભગવાનમાં સુગમ રીતે બહુ સારી રીતે હેત થઈ જાય અને પછી એને સંતોષ અનુભવાય. ભગવાનની મૂર્તિ જ્યારે હૃદયમાં આવે છે ત્યારે સંતોષ અનુભવાય છે અને સંતોષ જેવી કોઈ મૂડી જ નથી. સંતોષ એ સ્વયં મહારાજ જ છે. સંતોષ થઈ ગયો, અપૂર્ણપણું ન રહે, દુઃખ ન રહે અને સદા સુખીઓ થઈ જાય. હવે સ્વામી સંતનો મહિમા કહે છે. કેવા સંત? તો જે સંત મૂર્તિને અખંડ હૃદયમાં રાખીને રહ્યા છે, જેની વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાયેલી છે, એવા સંત વિશેની થોડી સ્વામી અહીં વાત કરે છે. સંત સમાન તે શું કહીએ જેને અખંડ મૂર્તિ છે ઉર, જોઈ જોઈ જોયું જીવમાં એની જોડે ન જડ્યું જરૂર, જોઈ જોઈ જોયું જીવમાં એની જોડે ન જડ્યું જરૂર. સ્વામી કહે છે આવા જે સંત છે કે જેને ભગવાનની મૂર્તિની અંદર નખથી શિખા પર્યંત જે ભૂમ્યા છે, ભૂમ્યા બહુ પ્રકારના હોય પણ જે ભગવાનના ધામના ભૂમ્યા હોય, ભગવાનની મૂર્તિના ભૂમ્યા હોય, ભગવાનના ધામની એ મુક્તોની પંક્તિના ભૂમ્યા હોય, એવા ભૂમ્યા જે ભગવાનના ઓલિયા પુરુષો એ કેવા છે? તો સ્વામી કે એની જોડ ગોતવી હોય આ પૃથ્વી પર તો જોડ મળતી નથી. સ્વામી કે મેં જીવમાં બહુ પાકો નિર્ધાર કરીને વિચારીને પછી આ સેન્ટેન્સ લખ્યું છે કે ભગવાનના એવા સંત છે એને સમાન આ પૃથ્વી પર બીજું કશું જ નથી, કશું જ નથી. સૌથી મોટામાં મોટી જો મૂડી કોઈ મળી હોય તો ભગવાન મળ્યા છે ને, એના કરતાં પણ આપણી સામાન્ય દશા છે. એટલે સ્વામીની વાતો પ્રમાણે પ્રકરણ 3:39 એ જ નંબર છે. એની અંદર સ્વામી એમ કહે છે કે ભગવાન ભેળા રહેવું એ કરતાં પણ ભગવાનના મોટા સાધુ ભેગા રહેવું અધિક છે. કોના માટે? જે સામાન્ય મુમુક્ષુ છે, જેને હજુ કલ્યાણના માર્ગે હજુ ચાલી રહ્યો છે, જેને ભગવાનની મૂર્તિને મેળવવાની છે, એની માટે ભગવાન ભેળા રહેવું એના કરતાં એ ભગવાનના મોટા સાધુ ભેગા રહેવું એ અધિક છે. કારણ કે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે તો સ્વામી કે શંકા થાય, પણ ભગવાનના મોટા સાધુ ભેગા હોય ને તો સાધુ કાંડું જાલીને સમજાવે કે આ તો ભગવાન છે, મહારાજ છે, આમ સમજાવે. અને પૂર્વે પણ આપણને ખબર છે કે જે એવા હતા, બહુ પ્રેમી હતા, ભગવાનમાં બહુ જોડાયેલા હતા, આંબા શેઠ આદિકના દ્રષ્ટાંતો સત્સંગમાં મોજૂદ જ છે, અનેક વખત કથાઓ આપણે સાંભળી છે, જેની ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાન પ્રત્યેનો પ્રેમ, એનું સમર્પણ, ત્રણે ઋતુમાં રોજ હવારે જાવું દાંતન લઈને, અને કોઈ દિવસ શ્રીજી મહારાજ એનું દાંતન ના આવે ત્યાં સુધી દાંતન કરે નહીં, અને આને રોજનો નિયમ
છતાંય પણ દાતણ સુકાઈ ગયા છે અને મુક્તાનંદ સ્વામીને પાછા લીલા પલ્લવ કરવા જવું પડ્યું છે, કારણ સાધુના સમાગમ વિના. એવા સંત છે એને સમાન કોઈ નથી. નિષ્કુળાનંદ સ્વામી કે આ મારો પાકો નિર્ધાર છે. સ્વામી આગળ કહે છે, કામ દુધા કહું સી કલ્પતરુ કહું નવનિધિ સિદ્ધિ સમિત, પારસ કહો કે ચિંતામણી વજ્રમણી ગણી કહું સીત, અર્કમણી કે કહું ઇન્દુમણી ઘણી ઉપમા દઉં અમૃતની, જે જે કહું તે જોખે બર્યા આપું ઉપમા કઈ પ્રતની. સ્વામી કે એવા સંતને હું કઈ ઉપમા આપું? કામદુધા આપું. કામદુધા એટલે કામદુધા ગાય છે. એ ગાય આપણા ઘરના આંગણામાં હોય, જે ચિંતો એ બધું આપે. એક જ ગાય રાખવાની, બીજું કાંઈ જરૂર ના પડે. જે ચિંતવન કરો એ બધું આપે. રસોઈ ના રાંધવી પડે, કશું જ નહીં, તૈયાર રસોઈની ડીશ જ માગવાની. પીઝા જમવા હોય તો પીઝા માગવાના. કામદુધા ગાય પાસે જઈને સંકલ્પ કરો એટલે પીઝા મળી જાય. જે જમવું એ મળી જાય. જેવો પલંગ જોઈએ એવો મળી જાય, જેવો બંગલો જોઈએ એવા મળી જાય, જેવા રૂપિયા જોઈએ એટલું મળી જાય. એક કામદુધા. સ્વામી કે કલ્પના કરી મેં કે શું આવા ભગવાનના જે મોટા ઓલિયા સંત પુરુષો હોય એને કામદુધાની ઉપમા આપું. સ્વામીએ વિચાર્યું, આવા મોટા પુરુષો છે ને, વિચારે ને, એને કામદુધાની ઉપમા આપું. સ્વામીને થયું, ના ના ના, કામદુધા પણ એવા સંતને કેમ કહેવાય? તો સ્વામીએ વિચાર્યું, કલ્પતરુની ઉપમા આપું, જે વૃક્ષની નીચે જવાથી જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય એની ઉપમા આપું સંતને? તો કે ના, કલ્પતરુની ઉપમા પણ કેમ દેવાય? કેમ? કલ્પતરુની નીચે સૂતેલો સંતોએ દ્રષ્ટાંત દીધું, કઠિયારો સૂતો હતો, સંકલ્પ થયો આટલું સુંદર વૃક્ષ છે, જો કુહાડો હોય તો થોડા લાકડા કાપી લઈએ. ત્યાં તો કુહાડો લટકવા લાગ્યો, લટકવા લાગ્યો. ઓહો, આવી કુહાડી સોનાની હોય તો સોનાની થઈ ગઈ, સોનાની હોય તો સોનાની થઈ ગઈ. સારું, પડ્યું હોય તો ગળું કપાઈ જાય, પડી હોય તો ગળું કપાઈ જાય. કપાઈ ગયું. સંતમાં ને કલ્પવૃક્ષમાં એ ફેર છે કે કલ્પવૃક્ષ પાસે જે ચિંતવે એ કલ્પવૃક્ષ આપી દે, પરંતુ ક્યારેક કામ બગાડી પણ નાખે. જ્યારે સંત તો એવા છે, કદાચ કોઈ ખોટું ચિંતવન કરતો હોય ને તો એને હવડું સમજાવે, ભાઈ આવું નહીં, આવું નહીં, રહેવા દે, આવું ચિંતવન ના કરીશ, આવું કર, એમ રસ્તો બતાવે. જે ચિંતવે આપી ના દે. ભગવાનની મૂર્તિને ચિંતામણીની ઉપમા દીધી, પણ સંતને તો ચિંતામણી પણ ન કીધા, કારણ કે ભગવાન પાસે જે ચિંતવે એ ભગવાન પાસે કોઈ માગતો હોય. વચનામૃતમાં મહારાજે કીધું, મધ્ય પ્રકરણનું 16મું વચન, મહારાજ એમ કહે છે કે જ્યારે ભગવાનનો ભક્ત માનસી પૂજા કરવા બેસે છે, ત્યારે માનસી પૂજાની અંદર માનસી પૂજા કરતાં કરતાં જગતના જે જે સંકલ્પ વિકલ્પો કરે ભગવાન એની સામું જોઈ રહે છે. ભગત માનસી કરવા બેઠો હોય તો ભગત ભગવાનની જગ્યાએ બીજું ઘણું ચિંતવી દે, પણ ભગવાન તો ભગત સિવાય બીજું કોઈ ચિંતન કરતા નથી. ભગવાન તો આમ ભગતની સામું જ જોઈ રહે, તો ભગત એના સંકલ્પ સામું જોતો હોય, એ ભગવાન સામું ના જોતો હોય. એના બધા સંકલ્પ હોય ને એ જોતા હોય. એટલે મહારાજ કે આ મારો ભગત જોવે જ કઈ બાજુ? વચનાવતમાં કીધું, મહારાજ પછી જોવે કે મારા ભગતને આટલા સંકલ્પો છે, મારે પૂરા તો કરવા પડે, કારણ કે મને ભજે છે. એટલે પછી મહારાજ કે એને મોટો વૈભવ આપે મહારાજ, અને એમાંથી વૈરાગ્ય પામે, ત્યાર પછી મૂર્તિનું સુખ આપે. આ ચિંતામણી, મૂર્તિ ચિંતામણી જેવી છે. એમાં શું કીધું? જે જે ધામને જોવાને ઈચ્છે બધું જ એને દેખાય, જે 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 લોકને જોવાને ઈચ્છે બધું જ દેખાય. અને સંત પાસે જાય ને તો સંત એમ જ કે એક પણ લોક જોવો નથી ને એક પણ ધામ જોવું નથી, અક્ષર ધામ સિવાય બીજું કોઈ ધામ નહીં, અને સહજાનંદની મૂર્તિ સિવાય બીજો કોઈ ઈશક નહીં. એટલે સંતોને, ભગવાનના એવા મોટા પુરુષને ચિંતામણીથી પણ અધિક કીધા છે. અધિક એટલે કીધા છે, એ લક શુદ્ધિ કરાવે છે, લક શુદ્ધિ કરાવે છે. બાકી ભગવાનની મૂર્તિ હાથમાં હોય, જે ચિંતો એ પ્રાપ્ત થાય, પણ સંકલ્પ કયો કરવો
એ પણ મોટા પાસેથી શીખે નહીં કે કયા સંકલ્પ કરવા, નિર્વિકલ્પ કોને કહેવાય, એ જો ના શીખ્યા હોય તો ભગવાન કદાચ વશ વર્તા હોય તો પણ પ્રોબ્લેમ થાય. પ્રથમનું 56 મૂકે છે, ભગવાન વશ વર્તા હોય તો પણ જોખમ છે. પ્રથમનું 56મું પણ ભગવાનના મોટા સંત જો હોય તે સમજાવે. કામદુધાની ઉપમા સ્વામી કે મેં વિચાર્યું પણ ના લાગ્યું એ બરાબર મને. એમ થયું કે નવનિધિને અષ્ટ સિદ્ધિઓની ઉપમા સંતને દઉં, તો કે નવનિધિને અષ્ટ સિદ્ધિ એની પણ ઉપમા સંતને ન ખપે. પારસ જેવા કહું, લોઢાને સોનું કરી દે પારસમણી જેમ, એમ પારસમણી તો પણ મને એ ઉપમા યોગ્ય ન લાગી. કારણ કે પારસથી લોઢું સોનું થઈ જાય. તુલસીદાસજીએ લખ્યું, પારસ કે પ્રસંગ છે, પારસમણીના પ્રસંગથી સોનું થઈ ગયું. શું? તલવાર સોનાની થઈ ગઈ. પારસમણીના સંપર્કથી તલવાર હતી એ આખી સોનાની થઈ ગઈ. તુલસી તીનો ન મટે, તુલસીદાસજી કે ત્રણ ના મટે તોય, ધાર માર આકાર. પારસમણીના સંપર્કથી લોઢાની તલવાર સોનાની થઈ ગઈ, પણ તુલસીદાસજી કે ત્રણ ના મટે, ધાર માર અને આકાર. એનો આકાર એનો એ રે, ધાર એની એ જ રે અને માર એનો એ જ રે. લોઢાની કાપે ને સોનાની કાપે. જ્ઞાન હથોડા કર ગ્રહી, સદગુરુ ભયે સુનાર. જ્ઞાનરૂપી હથોડો હાથમાં લઈને સદગુરુ જ્યારે સોનાર સોની બની જાય, તુલસી તીનો ન રહે ધાર માર આકાર. સદગુરુ એ સોનાની તલવારને શું કરે? ભાઈ તું સોનાનો થઈ ગયો, ઓગાડું. ઓગાડે, સોનાનું તો કરી જ દે, પણ એ સોનાની તલવારને ઓગાડી નાખે આખી. ઓગાડી એને, એની જે ધાર હોય એ કાઢી નાખે, એની માર મારવાની તાકાતે કાઢી નાખે, એનો આકારે બદલી નાખે. તલવાર હોય ને ક્ષત્રિયને શોભે, મોટા રાજા મહારાજાઓને શોભે, અને તલવાર તો કોકનું ગળું કાપવામાં હવ સમજે કે આ તલવાર શું કરવા રાખી છે. ગળું કાપવામાં સોનાની થઈ હોય તોય, જ્યારે સંત શું કરી દે, એ તલવારનો આકાર જ બદલી નાખે, એનું નામ જ બદલી નાખે. તલવાર ના રે, કાંઈ મહારાજનો ટૂપિયો બનાવી દે, મહારાજનો મુગટ બનાવી દે, મહારાજનો હાર બનાવી દે, આવું કરી નાખે. એટલે એને પારસ મની કરતાં પણ અધિક કીધા. કારણ કે પારસ તો સોનું કરી શકે, જ્યારે સંત તો આવું કરી નાખે, આખો એનો આકાર બદલી નાખે. વજ્રમણી ઘણી કહું શીત, વજ્રમણી ઉજ્જવળ છે એના જેવી પણ ઉપમા સંતને ના અપાય. અર્કમણી કે કહું ઇન્દુમણી ઘણી ઉપમા દઉં અમૃતની, અમૃતની ઉપમા પણ સંતને ન દેવાય. અમૃત પીવે તો અમર થાય અને સંતના સમાગમને પીવે તો મુક્ત થાય. અમર થયા દેવતાઓ અમૃત પીને, પણ આખરે તો એ વિષયોમાં છે. આખરે એનો પણ એક દિવસ નાશ છે. આખરે એ નાશવંત સુખોને ભોગવે છે. જ્યારે સંત છે એ તો એને અમૃતની ઉપમા એટલા માટે ન દેવાય કે તો શાશ્વત સુખને દેનારા છે. એ તો પરમાત્માના સુખને દેવાવાળા છે, ભગવાનના ધામને દેવાવાળા છે, જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ છે. વિચારું કે આ કેવડી મોટી સ્વામી વાત કરે છે કે ભગવાનને અખંડ ધારી રહેલા સંત એટલે આ દુનિયાની કોઈ સંપત્તિ એને તોલે ના આવે. એક પલ્લાની અંદર અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીની જેટલી સંપત્તિ કહેવાતી હોય, જેટલા મણી કહેવાતા હોય, જેટલી તાકાતને ઐશ્વર્ય કહેવાતું હોય, એ બધું એક પલ્લામાં મૂકી દેવામાં આવે. દેવતાઓને ઈશ્વરોના સુખોને એક પલ્લામાં મૂકી દેવામાં આવે અને એક બાજુ ઉપર ખાલી એક જ ભગવાનને અખંડ ધારી રહેલા મહાપુરુષ મળતા હોય તો નિષ્કુળાન સ્વામી કહે છે, ઓલા બધાને ઠોકર મારી દો. એક મોટા સાધુને પકડી રાખો, એક ઓલિયા પુરુષને પકડી રાખો. કોઈ બ્રહ્માંડોની સંપત્તિ કે બ્રહ્માંડોના સંચાલનના ઐશ્વર્યો કે ઈશ્વરોના ઐશ્વર્યો, વિરાટની મોટપો, પ્રધાન પુરુષની મોટપો, પ્રકૃતિ પુરુષની મોટપો, બધાને બાજુ પર રાખો અને એક ભગવાનના સંતને હાથમાં રાખો. કારણ કે ઓલા બધાય પર જોખમ છે, ઓલા બધાયમાં પ્રોબ્લેમ છે, એ બધાયમાં કાંઈ અપૂર્ણપણું છે. જ્યારે મોટા સંત જો હાથમાં રહેશે તો જે પ્રાપ્તિ એને થશે, સારંગપુરનું 10મું જ્યાં કીધું ને, અખંડ ઉરુમાં મૂર્તિ રાખે સંત કેવા, તો સારંગપુરના 10મામાં શ્રીજી મહારાજ એમ કહે છે,
જે સંત એમ સમજતા હોય કે મારા આત્માને, મારો આત્મા તો ત્રણ દેહથી જુદો છે અને મારા આત્માને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે, એવા જે સંત, એવા સંત થકી ભગવાન અને ભગવાનના ધામ અણુ માત્ર દૂર નથી, એવા સાધુના દર્શન થયા ત્યારે એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. અને એવા સંત સરખી સ્થિતિ તો ન હોય, પરંતુ એવા સંતના સમાગમમાં જે પડ્યો રહે, પાંચ ખાસડા મારે એનું સહન કરે, તો જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ પ્રાપ્તિ સમાગમમાં પડ્યા રહેવાવાળાને થાય. આ સારંગપુરનું દસમું આ વખતે છે ને પરીક્ષામાં, એટલે મારે દેવાની છે એટલે મોઢે કરી સેન્ટેન્સ. આ મહારાજે કેટલું સહેલું બતાવ્યું, એના સમાગમમાં પડ્યો રહે, પાંચ ખાસડા ખાય, જે પ્રાપ્તિ એને થાય એને થાય. હવે આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ એવી ના કીધી મહારાજે. મહારાજે એમ ના કીધું મારી પ્રસાદીની વસ્તુને પકડી રાખો એટલે જે પ્રાપ્તિ એને થાય એ મને થાય, કીધું ના કીધું. તમે મંદિરને પકડી રાખો એટલે એ થાય એવું ના કીધું, પણ સંતને પકડી રાખે તો થાય. હા, બધું જ કલ્યાણકારી છે. મહારાજના સંબંધમાં આવેલું, ભગવાન શ્રીહરિના સ્થાપેલું બધું જ કલ્યાણકારી છે. પરંતુ નિષ્કુળાન સ્વામીએ લખ્યું, સંત સમાન એકે નહીં. જે ભગવાનના એવા ઓલિયા પુરુષો છે ને એના જેવું એકે નહીં. કારણ કે કારણ શરીરને બાળે કોણ, કારણ શરીરના ભૂખા કોણ બોલાવે. જો એવું થતું હોત તો શિવલાલ શેઠે ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સ્થાપના કરી, એટલે પોતાના ખર્ચો બધો શિવલાલ શેઠે જાજો દીધો બધો, અને ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢી, અને થોડા મહિનાઓ સત્સંગની આવી વ્યવહારિક પ્રવૃત્તિમાં શિવલાલ શેઠને રોકાવાનું થયું, એમાં માન સન્માનના યોગ થયા. થોડા મહિનાઓ પછી આટલું સત્સંગનું સારું કાર્ય, આટલું શ્રેષ્ઠ કાર્ય કે ગઢપુરની અંદર ગોપીનાથજીની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવીને ગોપાળન સ્વામીએ રઘુવીરજી મહારાજે એક ઉપાસના શ્રીજી મહારાજની થાય એવું આટલું મોટું જબરું કાર્ય, અને એ કાર્ય માટે શિવલાલ શેઠ નિમિત્ત બન્યા આટલા સુંદર ને આટલા શ્રેષ્ઠ કાર્યમાં. રઘુવીરજીની સવારી ભાવનગરમાં કાઢવામાં પોતે નિમિત્ત બન્યા આટલા શ્રેષ્ઠ કાર્યમાં. એક સંપ્રદાયના ભગવાન જેવા આચાર્યની પ્રતિભા પૃથ્વી પર પ્રસ્થાપિત થાય એટલે મહારાજનું સ્વયં થાય, આવું કાર્ય કરવામાં નિમિત્ત બનવા છતાં ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીને જઈને દંડવટ કર્યા. સ્વામી કે શિવલાલ, તું એમ જાણે છે કે તે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને રઘુવીરજીની સવારી કાઢી, તે બહુ મોટું કામ કર્યું. તારા જીવ બાજુ જોઉં છું તો સત્સંગ અડધો રહ્યો છે. સ્વામી કે પાછો તું છે ને 6 મહિના સમાગમ કરીશ, મારી વાતો સાંભળીશ, ત્યારે મોરે જેમ ભગવાનમાં જીવ જોડાનો હતો એમ પાછો જોડાશે. કેવી ચિંતા કરતા મોટા પુરુષો, કેવી ચિંતા કરે છે અને કેવી ચિંતા કરતા. મોટાનો તો આગ્રહ પ્રથમના 67માં મહારાજ કે એક જ હોય, એક જ મારો જે સંગી છે એને જેમ મને આ લોકમાં પ્રીતિ નથી, મને જેમ મહારાજની મૂર્તિમાં પ્રીતિ છે એમાં મારો સંગી છે તો એને પણ ભગવાનમાં હેત થાય. ભગવાનને દેવા, ભગવાનમાં જોડવા, ભગવાનમાં રાખવા, ભગવાનમય કરવા, પરમાત્માની અંદર ડૂબાડી દેવા, આ જ મોટાને રાત ને દિવસ ઈશક હોય છે. મુમુક્ષુ જેટલો ટાઈમ ઊંઘતો હોય છે ને મોટા એટલો ટાઈમ નથી ઊંઘતા હોતા. મુમુક્ષુ તો ઘસઘસાટ ઊંઘી જાય. જેને મૂર્તિમાં જોડાવાનું છે ને હજુ એ તો ઘસઘસાટ હોતો હોય, અને મોટા છે ને જાગીને ચિંતા કરતા હોય કે આને મૂર્તિમાં કઈ પ્રકારે જોડવું, કયો પ્લાન ઘડવું કે આ ભગવાનના ઉપયોગમાં આવે. એને રોજ રાત દિવસ પ્લાન જ કરવાના હોય, અને જેના પ્લાન કરવાના જે હોતો હોય, જેને જવાનું છે એ હૂતો છે, જેને લઈ જવાના છે એ જાગે છે. એને જાગવાનું હોય રાત દિવસ, એને એ જ પ્લાન. અને પાછો વ્યક્તિએ વ્યક્તિએ પ્લાન બદલાય, કારણ કે ટુંડે ટુંડે મતિર ભિન્ના, એટલે વ્યક્તિએ વ્યક્તિ આની માટે આ રસ્તો, આની માટે આ રસ્તો, આની માટે આ રસ્તો, ઠેક ડેસ્ટિનેશને પહોંચાડવા. આ વિચારોમાં મોટા પુરુષો, ઓલિયા પુરુષો, ભગવાનના ધામમાંથી અહીં દર્શન આપતા પુરુષો રાત અને દિવસ આના આયોજનોમાં જાગે. હરખું જમેય નહીં, હરખું હુવે નહીં, અને ત્યાં પહોંચવાવાળા બધા આપણે છે ને લેરથી
ખાઈએ પીએ હોઈ જાય, નાખી દીધી ચિંતા મોટાના માથે, મોટા પ્લાન કરે રાખે. કેટલું સહેલું કર્યું મહારાજે. જો મોટા ના મળ્યા હોય તે રસ્તા કોણ ગોતે? એવો અગમ માર્ગ છે. વેદોને ઉપનિષદો પણ જેને ગોતી નથી શકતા, સ્મૃતિઓ પણ જ્યાં આગળ ટૂંકી પડી જાય, વેદોની શ્રુતિઓ પણ જ્યાં પહોંચી નથી શકતી, ન્યાય અનુમાને લે છે નિગમ, નેતિ નેતિ કહે છે. આવું જે જેના રસ્તાઓ આવા અગમ છે એ રસ્તાઓ આપણે કેવી રીતે ગોતી શકીએ? કેવી રીતે ગોતી શકે? માઉન્ટ એવરેસ્ટનું શિખર કીડી કેવી રીતે ગોતી શકે? કીડીને પૃથ્વી પર મૂકી દો અને કીડીને એમ કહો માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર ધજા ચડાવી દે, જા. કીડીની લાખો જિંદગી માઉન્ટ એવરેસ્ટની તળેટીમાં પૂરી થઈ જાય, કીડી કોઈ દી ટોચ ઉપર ન જઈ શકે. પરંતુ કોઈ કેવું મળે કીડીને લાડુ ઉપર બેહાડે, એ જોઈ લે કે કીડીને શું જોશે, લાડવો હોય તો કીડી ચોંટી જાય, લાડવા ઉપર કીડીને ચોંટાડે. કીડી કોના લોભે ચોંટી છે? લાડવાના લોભે. અને એ લાડવો છે ને ડબ્બામાં ધીરે રહીને પેક કરીને કીડી મરી ના જાય, એને શ્વાસ મળી રહે, જીવતી રહે, લાડવો ખાવાનો મળે, ઠેક માઉન્ટ એવરેસ્ટ પર લઈ જઈને ડબ્બો ખોલે અને ત્યાં ડબ્બો ખોલે ને પછી કીડીને ત્યાં મૂકી દે. કીડી બસ ત્યાં લાડવું મૂકી દે ને કીડી મૂકી દે. કીડી પહોંચી ગઈ, બોલો, દુનિયાનું શિખર સર કરી લીધું. એક માખી એને ઇન્ડિયાથી અમેરિકા આવવું હોય તો ન આવી શકે, પણ ભૂલથી જો કોકના ખિસ્સામાં કોકની બેગમાં જો આવી ગઈ અને પ્લેનમાં જો બેસી ગઈ તો ઠેક અમેરિકા સુધી પહોંચી જાય. અમેરિકાવાળા ભળેને એમ કે લીલું શાકભાજી ના લાવવું, તો એ ન્યાની માખ આવી જાય, ભેગી આવી જાય ને. કોઈના વાયરસ લાગ્યા હોય ઇન્ડિયાથી ગમે તે દેશમાંથી આવ્યો હોય, મેલેરિયાના વાયરસ, મેલેરિયા થતો જ નથી પણ એ ઘણી વખત થાય છે કે ક્યાંકથી લઈને આવ્યો હોય, અહીં એનું નિદાન જ નથી, વ્યક્તિ ધામમાં જતો રહે. હવે મેલેરિયા અહીં છે નહીં, એના વાયરસ અહીં આવવા ના દે, બધું કરે, પણ વ્યક્તિ શરીરમાં જ લઈને આવ્યો હોય તો ન્યાના વાયરસ અહીં પહોંચી જાય છે, પહોંચી જાય છે. બસ સેમ એ જ ન્યાય છે. આપણે કીડી જેવા છીએ. મહારાજની મૂર્તિને ભગવાનનું ધામને મુક્તોની પંક્તિ એ માઉન્ટ એવરેસ્ટના શિખર જેવી છે. એમાંય પાછા આપણા પગ ટૂંકા, આપણું શરીર ટૂંકડું, આપણું આયુષ્ય ટૂંકું, આપણી બુદ્ધિ ટૂંકી, એમાં આવડો મોટો અગમ માર્ગ કેમ કપાય? પણ મોટા પુરુષો શું કરે? લાડવા મૂકે, સમજ્યા ને, હેતરૂપી લાડવો મૂકે, હેતરૂપી કોઈ પણ રીતે ખવડાવીને હેત કરે, કંઈક આપણને સત્સંગની પ્રવૃત્તિ સારી કરાવીને હેત મૂકે, પ્રોત્સાહન આપીને હેત મૂકે, એવા અનેક પ્રકારની હેતની સ્કીમો છે. એ હેતરૂપી લાડવા મૂકે, એની ઉપર આપણા જેવી કીડીઓ ચોંટે અને પછી એ લાડુને ધીરે રહીને પેક કરીને લઈ જાય સેફ રીતે, કીડી હરખી ચોંટેલી રહેતો તે ઠેક એને મૂકી દે અક્ષરધામમાં, મૂર્તિ હામ મૂકી દે. પછી મહારાજ તો પોતે એવા લાડુ છે કે એમાં એકવાર ચોંટી ગયો અને પછી ઉખડવાની ઈચ્છા જ ના થાય. આ મોટાની રીત છે, મોટાની સ્કીમ છે, મોટાનો રાતને દિવસનો આ દાખલો છે, રાતને દિવસનો દાખલો છે. હવે આપણા હાથમાં બધું આવી ગયું હોય, હવે તો ચોંટીને રહેવું. ગુણાદિતાનંદ સ્વામી કીધું ને કે મોટા સાધુને બાજી પડવું, સ્વામીએ બહુ સાદી ભાષામાં કીધું, બાજી પડવું. પેલું માં હોય એ છોકરાને બાજી પડે, નાનું છોકરું હોય ને કાંઈ ભય જેવું લાગે ને એટલે દોડીને ક્યાં જતું રહે, માં પાસે જાય ને માં જઈને આમ બાજી પડે. એમાં કાળ કર્મ ને માયાનો ભય કેવડો મોટો છે, મોટાને બાજી પડે બસ એ ભગવાન સુધી પહોંચી જાય. નિષ્કુળાનંદ સ્વામી આપણો માર્ગ સહેલો કરવા માટે આ મોટાનો મહિમા લખે છે, એટલે લખે છે. જેને અંતરમાં અખંડ રાખ્યા, સ્વામીએ કીધું મેં આ જેટલા અમૃત ઇન્દુમણી અર્કમણી જે જે જોયા ને બધા મને જોખમે ભર્યા લાગ્યા. આખરે એમાં જોખમ છે, જોખમ જ છે, એની અંદર દુઃખ જ છે, સુખ તો છે જ નહીં, દુઃખ જ છે. જેને અંતરમાં અખંડ રાખ્યા, અલબેલો જે અવિનાશ, રાજી થઈને હરી રહ્યા, દોષે રહિત દેખી નિજ દાસ. એવા મોટા પુરુષમાં ભગવાન એટલા માટે રહ્યા છે કે એની અંદર ભગવાનને ન ગમે એવો એકેય દોષ નથી, એમાં દોષ છે જ નહીં, એ નિર્દોષ છે હંમેશા. કોઈ પણ વ્યક્તિને કેવા વ્યક્તિ સાથે બનતું હોય છે, જેનો સ્વભાવ જેની સાથે મળતો આવે તો એને એની સાથે મજા આવે, મજા આવે ને. મિત્રતા કોની સાથે થાય, ફ્રેન્ડશીપ કોની સાથે થાય? એકને રમવા જોઈએ અને એકને શાંત બેહવા જોઈએ તો બેની ફ્રેન્ડશીપ નહીં થાય,
બે રમવાવાળા હશે ને તો ફ્રેન્ડશીપ થશે, જેનો નેચર મળતો હોય એની સાથે ફ્રેન્ડશીપ થાય. તો ભગવાન પોતે નિર્દોષ છે, ભગવાનમાં કોઈ દોષ જ નથી, ભગવાન નિર્દોષ છે, નિખાલસ છે. ભગવાન એવા છે એટલે ભગવાનને એવું જ પાત્ર જોઈએ, ભગવાનને એની સાથે બને. વચનામૃતમાં પણ મહારાજ કહે છે અમારે એવાની સાથે સુવાન થાય કે જેમાં કામ ક્રોધ લોભ આદિ કોઈ દોષ ન હોય. મહારાજ કે અમે એને ગમે એવા વચનના ભીડામાં લઈએ તો પણ ક્યારેય દેહ પર્યંત મુંજાય નહીં, તો એવાની ઉપર અમારે હેત થાય છે. અને ભગવાન એવામાં પછી નિવાસ કરીને રહે. જેમ પંચાનની પૈ રેવા પાત્ર જોઈએ સોડવલો સુવર્ણ, એમ હરેને રેવા તનો શુદ્ધ જનનો અંતકરણ. પંચાનની એટલે સિંહન, સિંહનના દૂધને રાખવું હોય તો સોળ વલ્લું સોનાનું પાત્ર જોઈએ, નહીં તો સિંહનનું દૂધ ન ટકે. આ શાસ્ત્રોમાં લખ્યું, આપણે તો સિંહનનું દૂધ કાઢવા ગયા નથી અને આપણે કંઈ એ ભરવાનું થાય નહીં, પણ શાસ્ત્રમાં લખ્યું છે, મોટા પુરુષોએ લખ્યું એટલે વાત સાચી છે કે સિંહનનું દૂધ સોનાના પાત્ર સિવાય ટકે નહીં. એવી રીતે શ્રીહરિને રહેવાવાળું પાત્ર એ વ્યક્તિનું શુદ્ધ અંતઃકરણ છે. જેટલું આપણું અંતઃકરણ શુદ્ધ થાય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેટલું શુદ્ધ થાય એટલા મહારાજે મારે. હવે ચોખ્ખું કરવું કેમ? સ્વામી બે વાત ભેગી ચલાવે છે. એક તો મોટાનો મહિમા કહે છે, બીજી વાત એ પણ સ્વામી કહે છે કે મોટામાં ભગવાન કેમ રહ્યા છે, એનું શું કારણ એ પણ કહે છે. અને ત્રીજી વાત એ પણ સમજાવે છે કે જો મુમુક્ષુઓ તમારે પણ તમારા પાત્રમાં મહારાજને સમાડવા હશે તો તમારે શું કરવું એ પણ કહે છે. એક સાથે ત્રણ ફળ સાથે છે સ્વામી, એક સાથે ત્રણ ઘા છે. એક મહારાજનો મહિમા સમજાવે છે, મોટાનો મહિમા સમજાવે છે કે મોટા કેવા છે, મોટામાં કેવો દ્રષ્ટિકોણ રાખવો એ સમજાવે છે, અને આપણે કેવા થાવું એ પણ સમજાવે છે. કારણ કે જે એવા હોય, એક આધ્યાત્મિક જગત એવું છે કે જેમાં થિયરી વાંચવાથી જ્ઞાન થતું નથી. બીજા જગતમાં કદાચ થોડું ઘણું થિયરી વાંચવાથી થતું હશે, પણ આધ્યાત્મિક જગતમાં જેટલી મૂડી છે ને એ બધી જ મૂડી એવી છે કે જેની પાસે છે એ દેહ. મંત્ર કેવી વસ્તુ છે? મંત્ર હોય ને કોઈ મંત્ર, તો મંત્ર જેની પાસે હોય બીજાને આપે, બીજાને આપે. એમ આધ્યાત્મિક જગતની જે મૂડી છે એ જેની પાસે છે એ જ બીજાને આપે છે, અને જેની પાસે છે એની પાસેથી જ લેવી પડે છે. જો સૌથી મોટા મોટી આ સત્સંગમાં આવ્યા પછી મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું, દુર્લભમાં દુર્લભ શું સાધન માન્યું છે? તો કે એકાંતિકપણું આવે એ દુર્લભમાં દુર્લભ માન્યું છે. તો એ એકાંતિકપણું પ્રથમના 60મામાં શ્રીજી મહારાજ કે એકાંતિક ધર્મશાસ્ત્રમાં લખી રાખેલો હોય, કોઈ વાંચીને એ પ્રમાણે કહેવા જાય, વર્ણન કરે, મારામાં એકાંતિક ધર્મ નથી પરંતુ એકાંતિક ધર્મનું નિરૂપણ બહુ સારી રીતે કરી શકું છું, તો મારા વચનથી કોઈ એકાંતિક ન થાય એમ પ્રથમનું 60મું કહે છે. એકાંતિકનું નિરૂપણ હું નથી કરતો પણ હું વાંચીને એ પ્રમાણે વર્તવા લાગું તો પણ એકાંતિક ન થવાય. મહારાજ કે જે એકાંતિક હોય એની આજ્ઞામાં વર્તે, એને કરીને એકાંતિક થવાય. એકાંતિક થકી જ એકાંતિકની સ્થિતિને પમાય. પોતાની મેળે શાસ્ત્ર વાંચીને કે પોતાની મેળે શાસ્ત્રને બીજાને સમજાવવાથી પણ એકાંતિક થવાતું નથી. આ એકાંતિકપણાની મૂડી. જો એવું લખ્યું હોત મહારાજે કે આ રીતે વર્તો એટલે એકાંતિક થઈ જાઓ, એકાંતિક ધર્મ લખ્યો, એકાંતિક ધર્મનો આખો અધ્યાય છે, તો પણ એમાં શ્રીજી મહારાજે એમ કીધું કે જ્યારે એકાંતિક ધર્મને ધારવાવાળા પુરુષ પૃથ્વી પર હોય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે, અને જ્યારે એવા પુરુષ ન હોય ત્યારે એકાંતિક ધર્મ અદૃશ્ય થઈ જાય છે. આવા શબ્દો લખ્યા, એકાંતિક ધર્મનું શાસ્ત્ર લખ્યું, અધ્યાય લખ્યો, તો પણ શ્રીજી મહારાજ બોલ્યા એવા પુરુષ હોય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે, એવા ન હોય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. એકાંતિક ધર્મ સૌથી કઠિનમાં કઠિન છે, અને એકાંતિક ધર્મ એ એકાંતિક પુરુષોએ જેના ધારક હોય એ જ એના વાહક થઈ શકે, જેના રક્ષક હોય એ જ એના દાતા થઈ શકે. જે એકાંતિક ધર્મના ધારક હોય
એ જ એકાંતિક ધર્મના વાહક થઈ શકે, અને જે એકાંતિક ધર્મના રક્ષક હોય એ જ એકાંતિક ધર્મના દાતા થઈ શકે. અને એવા પુરુષ જ્યારે મળ્યા હોય ત્યારે એ દાનને મેળવી લેવું અને એ ધર્મને ધારવા માટેના સુપાત્ર બની જવું એ મુમુક્ષુનું પરમ કર્તવ્ય છે. એને કરવું જ જોઈએ, એ મહેનત એને કરી જ લેવી જોઈએ જ્યારે એ મળ્યું હોય ત્યારે. વરસાદ વરસતો હોય, ખેતર કોરા પડ્યા હોય મહિનાઓથી, વાદળા ચડ્યા હોય ને વરસાદ વરસવાનો હોય ને વાવણી ના કરે, સિઝન જતી રહે, દિવાળી આવી જાય પછી કે હવે વાવવું છે શું કામનું. એ તો જ્યારે વરસાદ વરસવાની તૈયારી થતી હોય ત્યારે ખેતરો સાફ કરીને કમ્પ્લીટ કરી દીધા હોય, વાવણી થઈ ગઈ હોય તો કંઈક કોઠાર ભરાય. એમ મનુષ્યનો દેહ હોય, સત્સંગની અંદર સત્સંગનો યોગ મહારાજે દઈ દીધો હોય, મોટા પુરુષોનો યોગ દઈ દીધો હોય, શસ્ત્રાસ્ત્રનો અભ્યાસ કરવાની ખેવના દઈ દીધી હોય, આટલું બધું જ દઈ દીધું, આ બધું સરસ, વરસાદ વરસી ગયો, ખેતર સાફ થઈ ગયું, બસ વાવણી કરવાની. વાવણી એટલે સંકલ્પરૂપી બીજ. કયો સંકલ્પ? આ દેહે કરીને મારે મહારાજને પામી જવું છે, મહારાજને જેવા છે એવા જાણી લેવા છે, મહારાજની મૂર્તિ સિવાયનું બીજું બધું જ ત્રણખલા જેવું કરવું છે, એક ભગવાનને ભગવાનના મોટા પુરુષ સિવાય બીજું કશું જ પ્રધાન કરવું નથી. આટલા નિર્ધારો, આવા બીજ વાવી દે, એમાંથી મબલક પાક મુમુક્ષુને મળે. મબલક પાક જોઈએ કેટલું? આપણે થોડુંક જોઈએ, એટલું તો મહારાજ દઈ દે. હરિને રહેવા માટેનું શુદ્ધ અંતઃકરણ એ પાત્ર છે, માટે શુદ્ધ જે થાય છે એના અંતઃકરણમાં ભગવાન નિવાસ કરીને રહે છે. અને શુદ્ધ અંતઃકરણ ક્યારે થાય છે? કાર્યનું 12મું. મહારાજ કહે છે કે જ્યારે તમે જાતે ધ્યાન ભજન કરતા હશો ત્યારે પણ તમારું મન જેવું નિર્વાસનિક નહીં થતું હોય એવી આ ભગવાનની કથા વાર્તા અને સંતની કથા વાર્તા જ્યારે સાંભળતા હશો ત્યારે ભગવત વાર્તા એ કરીને તો નિર્વિકલ્પ થતું હશે. એટલે શુદ્ધ કેવી રીતે થાય? શિવલાલ શેઠને સ્વામીએ શું કીધું? તારે અંતર બાજુ જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે, પણ સ્વામી કે પાછો 6 મહિના બેસીને વાતો કરીશ ત્યારે પાછા અંતરમાં ભગવાન મોરે જેમ તું જોડાનો તો એમ જોડાઈ. શબ્દે કરીને આખો અંતરનો દેહ બંધાય છે, શબ્દે કરીને. શબ્દની તાકાત બહુ જબરી છે. મોટાના શબ્દ એ સબીજ હોય છે, ભગવાનની મૂર્તિને ધારીને બોલવાવાળા હોય છે. એ વન વિચારે ભગવાનની મૂર્તિ જેમ પ્રેરણા કરે એમ દેતા હોય છે. એના કારણે મોટાના શબ્દ એ આપણું અંતરની અંદર આખું મુક્ત ભાવ કેળવી દે. આ પેલી મૂર્તિઓ બનાવે ને આપણે, આ ફાઈબરની મૂર્તિઓ, એ ફાઈબરના જે પૂતળા બનાવવાના હોય ને તો એનું બીબું બનાવે, પછી અંદર બધો માલ ભરે, માલ ભર્યા પછી એને ઠરવા દે 2-4 દિવસ અઠવાડિયું એનો જે ટાઈમ હશે, પછી એ બીબું કાઢી લે. બીબું કાઢી લે એટલે ઓલો જે આખો અંદર તો ખાલી સિમેન્ટને એ જ નાખેલું હતું બધું, કોન્ક્રીટ, પણ એ કોન્ક્રીટનો કોઈ આકાર નહોતો, પણ એ કોન્ક્રીટનો સરસ મજાનો આકાર બની જાય અને પૂતળા તરીકે શોભવા લાગે. એમ મોટા પુરુષો શું કરે? આપણા કોઈ આકાર નથી, આપણે કોન્ક્રીટથી જઈએ એવા છે, કપચીન રેતીન, આપણે તો ધૂળ જ છીએ હાવ. પણ મોટા શું કરે ખબર છે? આખો પ્રોસેસ કરે, એ ધૂળને ભેળવી ભેળવીને એને સરસ મજાનું એક બીબું, એને તો મુક્ત ભાવનું બીબું રાખ્યું હોય એમાં આપણને નાખે, નાખીને એક દિવસ એવા કરી દે કે આ દેહ છે ને એ દેહની નીચે એક એવો આકાર બનાવી દે આત્માનો જોરદાર, મહારાજની મૂર્તિની અંદર રહીએ એવા બનાવી દે. પણ સ્વામીએ કીધું ને કે મોટાને વિશે પહેલાં પહેલું તો મોટામાં હેત જોઈએ. સ્વામી કે હેત હોય પણ વિશ્વાસ ના આવે. સ્વામી કે વિશ્વાસ હોય કદાચ, પણ સ્વામી કે નિષ્કપટપણે વર્તાય નહીં. અને સ્વામી કે નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં. બ્રહ્મરૂપ થવાનો ઉપાય તો આ છે, મોટામાં હેત, મોટાનો વિશ્વાસ અને મોટાની સાથે નિષ્કપટપણું, બ્રહ્મરૂપ થઈ જાય. અને એવો બ્રહ્મરૂપ થાય એ શુદ્ધ પાત્ર થઈ ગયો એટલે ભગવાન એની અંદર અખંડ નિવાસ કરીને રહે, એનું અંતકરણ ચોખ્ખું થઈ ગયું. જેમ સુગંધી રહી છે શ્રીખંડ માય રહ્યો એક, જેમ જગ જીવનના જળને જાનો નથી રહેતું ખામા વિના ખમી, તેમ હરિજનનું અંતર ગયું છે હરિને ગમી. એવા મોટા સાધુનું અંતર મહારાજને ગમી ગયું,
જેવી રીતે જગજીવનના જળને વરસાદ, જગજીવનનું જળ એટલે આકાશમાંથી જે જળ વરસે છે વરસાદ, એ વરસાદના જળને નથી રહેતું ખામા વિના ખમી. જો ખાડો ન હોય, તળાવ ન હોય, તો એ જળ કોઈ દી રહી ના શકે, વહી જાય. એમ ભગવાન તો છે જ, પરંતુ એવા મોટા પુરુષ, એવું પાત્ર જ્યારે છે, ભગવાનને ત્યાં રહેવું ગમી ગયું છે. વરસાદનું જળ પૃથ્વી પરથી બધે વહી જાય, પણ જો તળાવનો ખાડો હોય ને તો એમાં ભરાઈને રહે. એ શુદ્ધ અંતઃકરણ રૂપી ખાડો હોય તો ભગવાન એમાં ભરાય. ભગવાનના મોટા પુરુષો એવા છે જે અંતઃકરણથી શુદ્ધ છે, એટલે ભગવાન એમાં ઝીલાય છે. જેમ સુગંધી રહી છે શ્રીખંડમાય, રહ્યો ઈક્ષુ માહી જેમ રસ, તેમ હરિજન માહી હરિ હળી મળી રહ્યા એક રસ. ચંદનનું લાકડું હોય એમાં સુગંધ અલગ ના હોય, સુગંધ અંદર જ હોય. અને સુગંધ છે એટલે જે ચંદનનું લાકડું છે, ચંદનનું લાકડું છે એટલે સુગંધ છે. એમ સંત છે એમાં ભગવાનની સુગંધ અખંડ હોય. ભગવાનના મોટા પુરુષોનું લક્ષણ જ એ છે, એની બાજુમાં બેસવાથી, એની પાસે જવાથી, એની ક્રિયાને જોવાથી, એની વાતને સાંભળવાથી, એના દર્શનને કરવાથી, એની કોઈ પણ લીલાને સંભાળવાથી અંતરમાં શાંતિ થાય અને પરમાત્માનું સ્વરૂપ ખડું થાય. આ જ મોટા પુરુષનું લક્ષણ. મહારાજે પ્રથમના 58માં કીધું, જેમ જેમ મોટાનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. ભગવાનની ભક્તિને જેને વધારવી હોય, દુર્લભમાં દુર્લભ છે ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ, એ ભક્તિને વધારવા માટેનું સાધન પ્રથમના 58માં કીધું, મોટા પુરુષનો જેમ ગુણ ગ્રહણ કરે એમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. વર્તાલના 11માં એમ કીધું, જેને દ્રઢ હેત થાય પરમેશ્વરના સાક્ષાત દર્શન થયાનું સાધન પણ એ જ છે, આત્માના દર્શન થયાનું સાધન પણ એ જ છે, અને મોટાનો મહિમા સમજ્યાનું સાધન પણ એ જ છે. કેટલા બધા મહારાજના કેટલા બધા શબ્દો, કેટલા બધા અમૃત વચનો, બધાનો અર્થ આટલો જ નીકળે છે. ગુણ ગ્રહણ કરે, ગુણ ગ્રહણ કરે એટલે ચોખ્ખું થતું જાય, ચોખ્ખું પાત્ર થતું જાય એટલે ભગવાન આવતા જાય. મોટા પુરુષનો ગુણ શું કરે, ઝાડું મારે, આપણા અંતઃકરણમાં ઝાડું મારે. બધે જે કચરા જન્મ જન્મના ભેગા થયા છે ને, એ મોટાનો ગુણ ગ્રહણ કરીએ ને, ઓહો કેવા મોટા છે, આટલા બધા મોટા છે તો આટલા સરળ છે, આટલા બધા મોટા છે તો આ રીતે વર્તે છે, આવડા મોટા છે તો એમને કોઈ પ્રકારના, આટલા હજારો માણસ હાથ જોડીને ઊભા છે તો એનું કોઈ વજન નથી, ઓહો કેવા નિષ્પૃહી છે, કેવા સરળ છે. ખાલી સામાન્ય જે આપણને બહુ ડીપલી એના ઐશ્વર્યને પ્રભાવ ના દેખાય, પણ ખાલી એનું રોજિંદુ આપણી સાથેનો વ્યવહાર ને વર્તન જોઈએ ને, તો એમાં હજારો પ્રકારનો અહોભાવ છે, હજારો પ્રકારનો, હજારો પ્રકારથી એની અંદર અનેક પ્રકારની એવી મોટા મોટા ગુણો સામાન્ય ક્રિયામાં દેખાય કે આવડા મોટા ગુણો. અને એવા ગુણને ગ્રહણ કરે ને એટલે શું થાય, પોતું વાગે, ઝાડું વાગે, વેક્યુમ ક્લિયર. અને આ તો કેવું, એર વેક્યુમ, એક રજ પણ ના રહેવા દે મોટાનો જેમ ગુણ ગ્રહણ કરે એમ. અને પછી આમ ભગવાનની ભક્તિના જે ઉભરા આવે ને એના હૃદયમાં, એ તો નિષ્કુળા. અરે મુક્તાનંદ સ્વામી કે, ઘાયલ લી ગતિ ઘાયલ જાને, શું જાણે સંસારી રે. જેને રસ્તો અપનાયો જ નથી, જેને રસ્તાની ખબર જ નથી, જેને મહારાજના એ વાક્યમાં વિશ્વાસ ન હોય એને ક્યારેય અનુભૂતિ ન થાય, પણ વિશ્વાસ રાખીને જે મુમુક્ષુ મંડે એને અનુભવ થાય જ. શ્રીજી મહારાજ હજારો વખત જે વાત કે એ ખોટી કેમ હોય, કલ્યાણ જ્યારે અઘરું થાય. અરે સારંગપુરનું બીજું ભગવાનની મૂર્તિમાં હેત થયાનું વચનામૃત, બરાબર, વચનામૃતનું હેડિંગ શું છે, ભગવાનની મૂર્તિમાં હેત થયાનું. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન શું છે, ભગવાનની મૂર્તિમાં હેત કેમ થાય. પણ એ વચનામૃત આપણે વાંચીએ તો એ વચનામૃતના સિદ્ધાંતોમાં પાછળ એમ જતું રહે છે, મહારાજ આખી વાતોને ફેરવી નાખે. મહારાજ એમ કહે છે, ભગવાનની મૂર્તિમાં જો હેત કરવું હોય તો એવી રીતે વર્તો, મન વચન અને દેહે કરીને તમે એવી રીતે વર્તો કે તમારી ઉપર મોટા સાધુને હેત થાય. મહારાજે ત્યાં ઉત્તર કર્યા તો એવા કર્યા કે તમે મને કરીને આમ વર્તો, દેહે કરીને મોટા સાધુ સાથે આવી રીતે વર્તો, વચને કરીને મોટા પુરુષ સાથે આવી રીતે વર્તો, એટલે મોટા પુરુષને તમારી ઉપર હેત થાય અને એ મુમુક્ષુને પછી ભગવાનમાં હેત થાય અને ભગવાનને પણ એ મુમુક્ષુ પર હેત થાય. આવી આખી મહારાજે ત્યાં મૂર્તિમાં હેત થયાનું વચનામૃત, એની અંદર મહારાજે આ જ વાત કરી. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત છે.
જેને અનહમજન હોય એ ગમે તે માને, પણ વચનામૃત છે, સ્વામીની વાતો છે, નિષ્કુળંદ કાવ્ય છે, શ્રીમદ સત્સંગી જીવન છે. અરે ભક્તિ માતાને અંત કાઢે એમ કે મારું સદ્ય કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. શ્રીજી એ તો નિમિત્ત છે, બધા પાત્રો મુક્તો છે, પણ એમને એવું પૂછ્યું ત્યારે શ્રીજી મહારાજે ઉપાય કેવો બતાવ્યો? માં ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિવાળા એકાંતિક સાધુ તેસામ માથા પ્રસંગાત કિમિહનનુ સતામ દુર્લભમ શ્યાન મુમુક્ષો, આમ કહી દીધું. હવે ભક્તિ માતા હવે સાધુ ગોતવા નીકળવાના છે, પણ એ પાછળવાળાને સમજાવવા માટે કે તમે બીમાર નથી થયા, ખાટલા નથી આવ્યા, એ પહેલાં કામ કરી લો, એ પહેલાં કામ કરી લો. આ એવા સાધુને ગોતીને બસ ચરણમાં બેસી જાઓ. સારંગપુરનું સાતમું, અતિ દ્રઢ મન કરીને રહેવું, અતિ દ્રઢ મન કરીને રહેવું. પછી મનને હું આગું પાછું ના થવા દેવું, ઝાડું વાગ્યા જ કરે અને અંતકરણ ચોખ્ખું થયા જ કરે. અને 5, 10 અને 25 વર્ષમાં તો મહારાજ જે 30માં વચનાવતમાં કહે છે ને મહારાજ કે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે આ સત્સંગની કથા વાર્તાને ધાર્યા વિચાર્યા કરે ને તો ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય. મહારાજ કે સત્સંગનો પ્રતાપ છે, એ કથા વાર્તા સત્સંગ ક્યાંથી વિચારે છે? સત્પુરુષના સંગથી. એ થયા કરે ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય, નિરુત્થાન ભગવાનની મૂર્તિને ધારે એવો થઈ જાય. આ એનો રસ્તો છે સીધો. તેમ હરિજન માઈ હરી હરી મળી રહ્યા એક રસ, જેમ ચમક ઉત્તર મુખનો રહે ઉત્તર દિશ પર મુખ. ઉત્તર મુખનું ચમક હોય, તમે લોહી ચુંબકને આમ ગમે તે બાજુ આમ સોય ગોઠવો, પણ એની જાતે નોર્થ કરી જ દે, નોર્થ દિશા જ પકડે, કારણ કે એનું એ જ ખેંચાણ હોય. એમ હરી હરી જન સામા રહે સદાય આપવા સુખ, એમ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો કહેતા. ભગવાન છે ને એ પોતે ચુંબકનો પહાડ છે, અને ભગવાન છે ને ઉત્તર દિશા છે, અને મોટા પુરુષ છે ને એ ઉત્તર દિશાની હામું જોવાવાળા છે. મોટા ગમે એટલી ક્રિયા કરતા હોય ને, ગમે એટલી, અંત્યના 14માં કીધું બાહ્ય દ્રષ્ટિએ વર્તતા હોય ને તો અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે, આટલું જ બાહ્ય દ્રષ્ટિએ વર્તવાનું કારણ હોય. અનેકને ભગવાનમાં જોડવા છે, છતાં પણ એની એક વૃત્તિ સદાય જેમ પેલું ચુંબક ઉત્તરમુખમાં લાગેલું છે એમ સદાય ભગવાનને સન્મુખ જ હોય. ભગવાનથી પ્રધાનને કશું ક્યારેય થયું ન હોય, ક્યારેય થવાનું પણ ન હોય, ક્યારેય ના થાય, બધું જ ગૌણ રહે, ભગવાન જ પ્રધાન રહે, એને સન્મુખ જ એની વૃત્તિ હોય. એટલે આ એટલા માટે આ સ્વામી લખે છે આવું કે મોટા પુરુષને આ દ્રષ્ટિથી જોવા, કારણ કે જોતા જ ના આવડે તો સમજતા કેમ આવડે? જેને જોતા જ નથી આવડતું કે આ મોટાને કેમ જોવા, તો મોટાને સમજતા કેમ ના આવડે? સમજતા ના આવડે તો મોટાનો મહિમા સમજાય કેમ? અને મોટાનો મહિમા સમજાય નહીં તો મોટાની વાત મનાય કેમ? મોટાની વાત મનાય નહીં તો એનો અનુગ્રહ થાય કેમ? અને એનો અનુગ્રહ થાય નહીં તો ભગવાનમાં જોડાવાય કેમ? એટલા માટે મોટામાં દ્રષ્ટિકોણ જે કેળવવો ને, મોટાનો મહિમા જાણવા કરતાં પણ મોટાને કઈ દ્રષ્ટિથી જોવા, એ સૌથી પહેલું અગત્યનું સ્ટેપ છે. પહેલામાં પહેલું મોટાનો મહિમા જાણવા કરતાં પણ મોટાને કઈ દ્રષ્ટિથી જોવા, એની સાથેના વ્યવહારમાં કેવી સમજણને રાખવી, એની સાથે કેમ વર્તવું, એની સાથે કેટલા વિવેકથી બોલવું, કેવા વિનયથી રહેવું, એ મોટા પુરુષ સાથેનો એ પહેલું પગથિયું છે. એ પગથિયા પછી મોટાનો મહિમા તો એ મોટા જણાવે એમ જણાય, વર્તાલના 11મું એમ કહે છે, આપણે ન જાણી શકીએ. અને એના સરખી સ્થિતિ એના અનુગ્રહથી થાય, પ્રથમના 67માં વર્તાલના 11માં પ્રમાણે. અને એના સરખી સ્થિતિ થાય ત્યારે જે અહીં લખ્યું એવો મુમુક્ષુ થઈ જાય. મુમુક્ષુમાં સત્પુરુષના ગુણ આવે છે, એ આવી જાય. આવી ગયું, પૂરું થઈ ગયું, પછી સેફ, પછી પ્રોબ્લેમ નહીં, પછી સેફ થઈ ગયો. પણ થાય છે, રસ્તો આ જ છે, પ્રોસેસ આ જ છે. એમ સાચા સંત, એમ સાચા સંતની સન્મુખ સદાય રહે છે શ્રી હરિ. નિષ્કુળાનંદ કહે કાચા કોઈ ન હોય સુખિયા એ સુખે કરી. સ્વામી કે જે સાચા સાધુ છે એને સન્મુખ આવી રીતે મહારાજ પણ રહે છે, મહારાજને સન્મુખ એવા મોટા પુરુષો પણ રહે છે. નિષ્કુળાનંદ શું કે કાચો હોય ને એ કોઈ આવો સુખીઓ ના હોય, આ તો મહા મોટા હોય, બહુ મોટા સુખમાં હોય. કાચો હોય થોડો કે એ આવો સુખીઓ ના હોય, એના સંગે સુખી ના થાય. નિરંજનાનંદ છતાં પણ આવા મોટા હોય છતાં પણ જો જીવના સ્વભાવ હોય ને તો જીવ દુઃખીઓ જ રહે. સ્વામીએ વાતોમાં કીધું નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ ને તો મહારાજ પાસે બેસીએ ને સમાધિનું સુખ વર્તે ને એવું સુખ વર્તે. પણ સ્વામી કે વર્તે કોને?
જેને એમાં હેત હોય ને એને વર્તે, નહીં તો મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાવાળા બધાએ કંઈ માનું સુખ આવ્યું સ્વામીને? જો માનું સુખ આવ્યું હોત તો સ્વામીનું ગળું કાપવા કેમ તૈયાર થાત? માનું સુખ આવ્યું તો સ્વામીને કૂવામાં નાખવા કેમ તૈયાર થાત? માનું સુખ આવ્યું હોત તો સ્વામીનું મોદકાનંદ નામ કેમ પાડત? માનું સુખ જો આવ્યું હોત તો સ્વામીની ફરિયાદ કેમ કરત કે આ મુક્તાનંદ હરખું ખાવા નથી દેતા? સુરતમાં ગયા ત્યારે શા માટે ફરિયાદ થઈ? ફરિયાદ શા માટે થઈ? સુખ તો એને જ આવે જેને એમાં હેત હોય, અતિ દ્રઢ હેત. મોટા તો આવા જ છે. ભલે એ કદાચ ગમે તે ચરિત્રને લીલા કરે કે કંઈક એવું બતાવે આપણને કે જો અત્યારે આ આમ કે આ બહુ મોટું મંદિર કરવું છે, તો મંદિર કરવું છે મૂર્તિ, પણ એમાં એના દ્વારા હજારોને મૂર્તિમાં જોડવા છે, એના દ્વારા હજારોને ઉપાસના મહારાજની પાવી છે, એ મોટાના અભિપ્રાયને જીવ ના જાણી શકે. એટલે મોટા પુરુષો છે જે ખરેખર વાસ્તવિક મોટા મળેલા છે આપણને, એમાં દ્રષ્ટિકોણ કેવો કેળવવો, એ દ્રષ્ટિકોણ કેળવવા માટે પણ સ્વામી આપણને આ વાત સમજાવે છે. આવી રીતે મોટા પુરુષો અતિ ભગવાનના સુખે સુખિયા હોય છે. મોટા મળ્યા પછી જે ન ઓળખે એને ખોટ. ગોપાળન સ્વામીએ જ્યારે આ વાત કરી પોતાની, સ્વામી પોતે વાત કરે છે, સ્વામી કે અક્ષરધામના મુક્ત તો આ પૃથ્વી પર હોય ને, તો ભગવાનની સાથે વાત કરી લે, ભગવાનને કાંઈ પૂછવું હોય તો પૂછી લે, ભગવાનને કાંઈ એને જણાવવું હોય તો જણાવી દે. અને બે મિત્ર ભાવે વર્તતા હોય, સ્વામીની વાતોમાં વાત છે, બે મિત્ર ભાવે વર્તતા હોય. અને ત્યારે કોઈ તરત જ એ સભામાં પૂછ્યું કે સ્વામી એવા પુરુષ પૃથ્વી પર અત્યારે હશે? ગોપાળન સ્વામીને પૂછ્યું છે, એવા પુરુષ અત્યારે પૃથ્વી ઉપર હશે? સ્વામી કે એવા પુરુષ તો આપણાથી ચાર હાથ છેટે હોય, ઓળખાય તો, ઓળખવા જ મુશ્કેલ છે ને, એ ઓળખાય, એ દ્રષ્ટિકોણ કેળવાય. એટલે સ્વામી આ સુંદર વાત કરી છે. મોટામાં આવો દ્રષ્ટિકોણ કેળવવાથી આપણા અંતકરણ ચોખ્ખા થાય છે, ભગવાન આપણા અંતરમાં નિવાસ કરીને રહે છે એવું સ્વામી આપણને સમજાવે છે. અહીં કડવું 32 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિ